આવો પાવન પ્રજ્ઞાપુરાણમાં જઈએ તે પહેલા સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે એવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમાહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. અખંડ મંડલાકારં વ્યાપ્તં યેન ચરાચરં તત્પદં દર્શિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પાવન પ્રજ્ઞાપુરાણમાં સુંદર મજાનું નારી મહાત્મ્ય પ્રકરણ ચાલી રહ્યું છે. અદભુત નારીનો મહિમા ગાયો છે. નારીની સાહસિકતાનો, નારીની સંવેદનાનો, નારીની પ્રેમ મૂર્તિનો દિવ્ય મહિમા ગુરુદેવે ગાયો, અને ગુરુદેવે એટલા સુધી ગાયો કે એની ચેતનાને જાગૃત કરવા માટે, રાષ્ટ્ર કાર્ય માટે, દૈવી કાર્ય માટે સમર્પિત થાય એના માટે દિવ્ય વિચારો પણ આપ્યા છે. ઋષિઓ થયા, મુનિઓ થયા કે થયા ભગવાનના અવતારો, એ બધાને જન્મ આપનારી નારી હતી મહાન માતાઓ. માન હોય તો દુનિયા ક્યાંથી, માના સ્થાન અનેરા રે, એમાં કોઈ શંકા નથી કે નારી મહાન ને નારાયણી રે, નારી મહાન ને નારાયણી રે. પણ અંધકાર યુગમાં ક્યાંથી પાક્યા સ્વાર્થ પંડિત, નારીના ગૌરવને હણી નીચ અને ગુલામ કીધી અંકિત, નારીના ગૌરવના શ્લોકો શાસ્ત્રોમાંથી દીધા હટાવી, તેના પર ખોટા પ્રતિબંધના શ્લોકો દીધા ઘુસાડી. સૃષ્ટિની શરૂઆતથી જ માતા અગ્રસ્થાને હતી, ઉમા મહેશ્વર રાધા કૃષ્ણને સીતારામની જુઓ જોડી, સપ્તર્ષિઓને ઋષિમુનિઓ ઘણા હતા ગ્રહસ્થાશ્રમી, ગુરુકુલની વ્યવસ્થા સંભાળવી માતાની હતી જવાબદારી. અનસૂયા અરુંધતી જેવી અનેક હતી ઋષિ માતાઓ, દત્ત ભગવાનની જન્મ આપે છે આ શક્તિનો પરચો. આજે પણ નારીની પુનઃ પ્રતિષ્ઠા કરવાનો છે વારો, તે સિવાય ઉગરવાનો કોઈ નથી દેખાતો આરો, તે સિવાય ઉગરવાનો કોઈ નથી દેખાતો આરો. અનેક સંતોએ શક્તિ વહાવી છે આ નારી પ્રતિષ્ઠા. 21મી સદી નારી સદીનું સૂત્ર ઘેર ઘેર ગાજે. નારીના પ્રેમ, ઉદારતા, સહનશીલતાને ભરપેટ તમે બિરદાવો, તેના તપ ત્યાગ સમર્પણના અશ્રુ ગીતો ખૂબ વહાવો. નર અને નારી કોઈ હરીફ નથી, અવળી ન કરો વાત, તે બંને એકબીજાના પૂરક છે, ભરપૂર ઉઠાવો લાભ. સંતાનો સંસ્કારીને મહાન બનશે, આનંદના ગીત ગવાશે, સતયુગ વગર માગે આવશે જો નારીને ન્યાય મળશે, સતયુગ વગર માંગે આવશે જો નારીને ન્યાય મળશે. અદ્ભુત દ્રષ્ટાંતો દ્વારા આ નારી મહાત્મ્યને આગળ વધારતા ગુરુદેવ લખે છે. ઇઝરાયેલમાં વિમાન ચાલક તથા ચીનમાં એન્જિન ડ્રાઈવર માટે મોટે ભાગે સ્ત્રીઓ જ બને છે. બ્રિટન તથા અમેરિકામાં અનેક ઔદ્યોગિક પેઢીઓમાં પુરુષોની સાથે સાથે સ્ત્રીઓ પણ કામ કરે છે. ધીરે ધીરે અનેક દેશોમાં એમને પુરુષોની સમકક્ષ કર્તવ્ય તથા અધિકાર પ્રદાન કરવામાં આવી રહ્યા છે. એમાં ત્યાંની સરકાર, જનતા અને સામાજિક સંગઠનોનો પણ ખૂબ મોટો સહયોગ એમને મળી રહ્યો છે. એ જરૂરી પણ છે, કારણ કે સ્ત્રી અને પુરુષ સમાજરૂપી ગાડીના બે પૈડા છે. એક વગર બીજાની તથા સમગ્ર સમાજની પ્રગતિ શક્ય બનતી નથી. જેરુસલેમનો એક માણસ સાંજે ઘરે આવ્યો. એણે જોયું કે પોતાની પત્ની ઘરે નથી, પરંતુ એની ગેરહાજરીના લીધે કોઈ ખાસ મુશ્કેલી ન પડી. ટેબલ પર થાળી તૈયાર હતી, થાળી સાથે ટૂંકો પત્ર પણ હતો જેમાં એની પત્નીએ પોતાના પ્રેમ અને જવાબદારીનું વર્ણન કર્યું હતું. એમાં લખ્યું હતું, હે પ્રિય,
હે પ્રિય, મને સેનામાં બોલાવી લીધી છે, તમે ભોજન કરી લેજો. તે ભોજન કરીને બેઠો હતો ત્યાં જ મોરચા પરથી પત્નીનો ફોન આવ્યો. નવા મોજા પહેરવાનું ન ભૂલતા કે જે મેં તમારા માટે ગૂંથીને તૈયાર કર્યા છે. યુદ્ધ પૂરું થયા પછી આપણી મુલાકાત થશે. આ કોઈ વાર્તા નથી, આ કોઈ દ્રષ્ટાંત નથી, પણ આ એક સત્ય ઘટના છે જે ઇઝરાયલમાં જાણીતી છે. ત્યાંના દરેક યુવાન પતિએ આ રીતે એકલા રહેવું પડે છે. યુદ્ધના સમય દરમિયાન ત્યાંની યુવાન સ્ત્રીઓ સ્વેચ્છાએ રાષ્ટ્રની સુરક્ષામાં સૈનિક બનીને ભાગ લે છે. બીજા દેશોમાં યુદ્ધ સમયે યુવાનોની ફરજિયાત ભરતી કરવામાં આવે છે. એના કરતા નારીનું એક નવું જ રૂપ એ જોવા મળ્યું કે તે માત્ર ભાવુક અને કોમળ જ નહીં, પરંતુ કઠોર અને રાષ્ટ્રની સુરક્ષા માટે પણ સમર્થ છે. આમ તો બધા દેશોમાં દરેક સમયે કેટલીક એવી નારીઓ જન્મી છે જેમણે વીરતા અને યુદ્ધ કૌશલ્યમાં પુરુષો જેવી જ બહાદુરી બતાવી છે, સાહસિકતા બતાવી છે. પણ જ્યાં સુધી સમસ્ત નારી જાતિનો પ્રશ્ન છે, ત્યાં તો આ ક્ષેત્રમાં તે પુરુષોથી ઘણી આગળ છે, ઘણી પાછળ છે. યુદ્ધના મામલામાં અત્યાર સુધી પુરુષ વર્ગનો લગભગ એકાધિકાર રહ્યો છે, પરંતુ ઇઝરાયલની નારીએ આ એકાધિકારને તોડી પાડ્યો છે. છેલ્લા 20 વર્ષોમાં નવી યુવતીઓ ઇઝરાયલની સેનાનું મુખ્ય અંગ બની રહી છે, અને આ દ્રષ્ટિએ તેઓને વિશ્વની શ્રેષ્ઠ મહિલા સૈનિક કહી શકાય છે. આજ સુધી નારીને કોમળતા, દયા અને મમતાની મૂર્તિ જ માનવામાં આવી છે. પણ શું નારી માત્ર કોમળ અને ભાવનાશીલ જ છે? ના, સમય આવે તે પોતાના નારી સુલભ ગુણોનું રક્ષણ કરતા કરતા પણ નિર્ભય, કઠોર અને ભાવુકતા રહિત બનીને યુદ્ધ જેવા મહાન કાર્યમાં પણ તે અનિવાર્ય સહયોગ આપી શકે છે. નારીનો એ પક્ષ પ્રગટ થાય તો એમાં કશું જ ખોટું નથી. શું તે કોમળ અને પુરુષના સંરક્ષણમાં સુરક્ષિત રહેનારી લજામણી કઠપુતળી બનીને જ બની રહે? એનામાં પણ શારીરિક સમર્થતા અને બૌદ્ધિક પરિપક્વતા આવવી જોઈએ. જ્યાં પ્રેમ, દયા, કરુણા અને મમતા લૂંટાવવાની વાત હોય, ત્યાં અવશ્ય પ્રેમ લૂંટાવે, પણ જો તે પોતાનામાં બૌદ્ધિક કઠોરતા અને નિર્ભયતા જેવા ગુણો જે આજ સુધી માત્ર પુરુષોમાં જ જોવા મળે છે તેમનો વિકાસ કરી શકે, તો તેઓ દેશ અને સમાજનું ઘણું બધું કામ થઈ શકે છે, કરી શકે છે. એમણે પોતાના રક્ષણ માટે બીજા ઉપર આધાર રાખવો પડતો નથી. તમામ વિવેકશીલોનું એ વિશિષ્ટ અને અનિવાર્ય કર્તવ્ય છે કે તેઓ નારીનો વિકાસ કરે અને તેને સ્વાવલંબી તથા આત્મનિર્ભર બનાવે તથા એને સમાનતાના ક્ષેત્રમાં આગળ લાવે. સૃષ્ટિ નિર્માણનું કાર્ય પૂરું થયું તો બ્રહ્મા તથા બધા અને એમની રચનાઓમાં જો કમી રહી ગઈ હોય તો એને પૂરી કરી લેવા જણા. પ્રાણીઓએ પોતપોતાની ઉણપો બતાવી. બ્રહ્માજીએ કોઈનું પૂરું તો કોઈનું અધૂરું કામ કરી આપ્યું. હવે મનુષ્યનો વારો આવ્યો. એમનામાં પહેલા નારીને બોલાવવામાં આવી. એણે કહ્યું, હું ઘણી રૂપવાન છું, પણ જ્યારે મારા જેવી સુંદર સ્ત્રીને દેખું છું તો ઈર્ષાની આગમાં સળગી ઉઠું છું. મારા ઉપર એવી કૃપા કરો કે મારા જેવી બીજી કોઈ સ્ત્રી સુંદર જ ના હોય. બ્રહ્માજીએ તેને આશ્વાસન આપ્યું અને એક દર્પણ પકડાવી દીધું અને કહ્યું કે બસ, તારા જેવી એક સહેલી જ આ સૃષ્ટિમાં રહેશે. જ્યારે ઈચ્છા થાય ત્યારે આના પર દ્રષ્ટિ નાખી એ સહેલીને મળી લેવાનું, જેથી તે પણ તારાથી અદ્રશ્ય રહેશે. એક ગરીબ ખેડૂતે પોતાની પત્નીના બહુ આગ્રહને લીધે એના માટે એક નથણી ઘડાવી આપી. પત્નીને ઉતાવળ હતી કે બધા લોકો એની નથણીની પ્રશંસા કરે. તે સૌથી પહેલી મંદિરના પૂજારી પાસે ગઈ, પગે લાગીને પ્રણામ કર્યા. પૂજારી સમજી ગયો કે આજે બપોરે પ્રણામ કરવાનું શું કારણ છે. પૂજારીએ કહ્યું, બેટા,
નથણી ઘડાવી આપનારને ધન્યવાદ આપ. પણ ક્યારેક એમને પણ યાદ કરજે કે જેણે તને ના કાપ્યું છે. ત્યારે મહિલા સમજી ગઈ કે મોટાઈ પ્રદર્શનમાં નથી, મોટાઈ સદગુણોમાં છે. એક મુસાફરને કાશીએ જવાનું હતું, તેથી રસ્તે ચાલતી વખતે એની દ્રષ્ટિએ માઇલના પથ્થર પણ પડી. કાશીનું અંતર અને એ બાજુ જવાની દિશાનો સંકેત એ પથ્થર પર કોતરેલો હતો. મુસાફર ત્યાં જ બેસી ગયો અને કહેવા લાગ્યો, લખેલું ખોટું ના હોય, પ્રામાણિક લોકોએ લખ્યું છે. કાશી આવી ગયું, હવે આગળ જવાની શું જરૂર. કોઈ સમજદાર માણસ ત્યાંથી નીકળ્યો અને પથ્થર પાસે બેસી જવાનું કારણ જાણ્યું તો કહ્યું કે પથ્થર પર તો કાશીનું અંતર લખ્યું છે, કાશી પહોંચવું હોય તો અંતર કાપવું પડશે, ચાલીને જવું પડશે. ભોળી વ્યક્તિએ પોતાની ભૂલ કબૂલ કરી અને બિસ્તરો બાંધી કાશી તરફ પ્રયાણ કર્યું. પણ સમજદારોને સમજાવવું બહુ અઘરું છે. તેઓ ધાર્મિક પુસ્તકો વાંચે છે, કથા સાંભળે છે અને વિચારે છે કે આટલું કરવાથી ધર્મધારણાનો આત્મકલ્યાણનો ઉદ્દેશ પૂરો થઈ જશે. પરંતુ નારી માટે તો સંકેત જ બસ છે. એકવાર શિક્ષણની સાચી દિશા મળી જતા તે પોતાનો માર્ગ પોતાની રીતે બનાવી લે છે. કેટલા સુંદર દ્રષ્ટાંતો આપ્યા છે નારી મહિમાના. દાર્શનિક હિકરી એ દિવસોમાં તુંબામાં રહેતા હતા. ઘણા લોકો પોતાની સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે તેમની પાસે આવતા હતા. એક દિવસ એક માણસ પોતાની પત્ની સાથે એમની પાસે આવ્યો અને એની પત્નીમાં રહેલી આળસ તથા કંજુસાઈની નિંદા કરવા લાગ્યો. આ બંને ગુણો એના પોતાનામાં પણ હતા. હિકરીએ એ સ્ત્રીને પાસે બોલાવી અને હાથની મુઠ્ઠી વાળી એની સામે ધરીને કહ્યું કે જો આ મુઠ્ઠી હંમેશા આવી જ સ્થિતિમાં રહે તો શું પરિણામ આવે બેટી. સ્ત્રી હિંમત ભેગી કરીને બોલી, જો આ મુઠ્ઠી હંમેશા આવી જ રીતે બંધ રહે તો હાથ અકડ અને નકામો બની જાય. હિકરી તેનો જવાબ સાંભળી બહુ ખુશ થયા અને બીજા હાથની હથેળી ખુલ્લી રાખી અને પૂછ્યું કે જો હાથ આમ જ ખુલ્લો રહે તો આ હાથની શું દશા થાય, જરા કહે તો બેટા. સ્ત્રીએ કહ્યું કે આવી જ સ્થિતિમાં રહે તો આ હાથ પણ અક્કડ અને નકામો થઈ જાય. હિકરીએ તે સ્ત્રીના ખૂબ વખાણ કર્યા અને કહ્યું કે આ સ્ત્રી તો બુદ્ધિશાળી અને દીર્ઘદ્રષ્ટિવાળી છે. મુઠ્ઠી હંમેશા બંધ રહે અને હાથની હથેળી હંમેશા સીધી રહે તો એનાથી નુકસાન થાય છે, એ આ સ્ત્રી સારી રીતે જાણે છે. પતિ પત્ની નમસ્કાર કરીને જતા રહ્યા. આખા રસ્તે સંતના પ્રશ્નો પર બરાબર વિચાર કરતી રહી આ નારી અને ઘેર જઈ પોતાના પતિને મદદ કરી અને વધારે કમાવાનું અને જે કંઈ બચત હોય તેનું છૂટા હાથે દાન કરવાનું તેણે નક્કી કર્યું, શરૂ કર્યું છે. નારીની ઉપેક્ષા કરવાને લીધે જ અનેક દુર્ગુણો વિકસે છે. જો તેના પર ધ્યાન આપી શકાય તથા તેને થોડી જવાબદારી આપીને સ્વાવલંબી બનાવી લેવામાં આવે તો કોઈ પણ ખરાબ વૃત્તિ વિકસવાનો પ્રશ્ન જ નથી ઉઠતો. એક શેઠનો પુત્ર વ્યાપારમાં બહુ વ્યસ્ત હતો, ઘર તરફ ધ્યાન જ આપી શકતો ન હતો. એની પત્ની બહુ રૂપાળી હતી, ઘરમાં કામકાજ ન હતું, આખો દિવસ નવરી એટલે બેઠી બેઠી શણગાર સજ્યા કરે. એક દિવસ દાસીને કહ્યું, કોઈ રૂપાળો યુવક શોધી લાવજે, એના માટે મારું મન તડપી રહ્યું છે. દાસીએ આ વાત તેના સસરાને કહી દીધી. એના સસરા નવરા બેસી રહેવાનું પરિણામ આવું આવે છે એ સમજી ગયા અને બીજા જ દિવસથી વહુને ઘર અને વેપારના ઢગલા બંધ કામો સોંપી દીધા. એ સવારે વહેલી ઉઠતી અને છેક મોડે સુધી કામમાં રોકાયેલી રહેતી. દાસીએ સસરાના સંકેત પ્રમાણે સુંદર યુવક શોધી લાવવાની વાત પૂછી ત્યારે વહુએ કહ્યું કે હવે કામમાં મન ચોંટી ગયું છે, તેથી બીજું વિચારવાનો સમય જ નથી મળતો. વ્યસ્તતામાં બુદ્ધિ, સ્વાસ્થ્ય, ધન, કૌશલ્ય, પ્રતિભા વગેરે ગુણો વધારવા ઉપરાંત
ચારિત્ર્યનું રક્ષણ કરવાનો ગુણ પણ રહેલો છે. અહંકાર દૂર કરવા માટે તથા વિનમ્રતાનું શિક્ષણ આપવા માટે કોઈ પણ ઘટના લઈ શકાય છે. શાલ્મલીનું એક વૃક્ષ હતું, તે ખૂબ મોટું અને ઊંચું હતું. તેની આસપાસ બીજા ઘણા જાડી જાંખરા પણ હતા. એક સાધુ ત્યાંથી પસાર થયા. બંનેને કુશળ સમાચાર પૂછ્યા. ઝાડ અને ઝાંખરા વચ્ચેના સંબંધો કેવા છે એ પણ પૂછી લીધું. વિશાળ વૃક્ષે પોતાની મોટાઈની પ્રશંસા કરી અને કહ્યું કે હું ખૂબ સૌભાગ્યશાળી છું. આમ કહ્યું, સાથે સાથે પાસે ઉગેલા ઝાંખરાની પણ મજાક કરી. ઝાંખરા શું બોલે બિચારા. એમણે પોતાની સ્થિતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો અને કહ્યું કે ગમે તેવી પરિસ્થિતિમાં અમે તો પ્રસન્ન રહીએ છીએ. મોટા પ્રાણીઓને તો નહીં, પણ નાના જીવજંતુઓને છાંયડો અને આશરો પણ આપીએ છીએ. ઘણા દિવસો પછી સાધુ એ રસ્તે થઈને પસાર થયા. એ વખતે વૃક્ષનો તો પતો જ નહોતો, જ્યારે જાળી ઝાંખરાનો ખૂબ વિસ્તાર થયો હતો. અને પૂછ્યું તો ખબર પડી કે એકવાર ભયંકર તોફાન આવ્યું હતું અને એમાં પહેલું શાલ્મલીનું વૃક્ષ ધરાશયી થઈ ગયું હતું. સાધુને ખૂબ દુઃખ થયું. એણે પેલા ઝાંખરાઓને પૂછ્યું કે તમે કઈ રીતે બચી ગયા. ઝાંખરાઓએ કહ્યું, દેવ, અમે અમારી તુચ્છતાથી સભાન હતા, તેથી તોફાન આવતાની સાથે જ માથું ઝુકાવી લેતા નમી જતા. તોફાન અમારી ઉપર થઈને જતું રહ્યું, પણ પેલું વૃક્ષ અકડ થઈને ઊભું રહ્યું અને વાવાઝોડા સાથે ટકરાઈને તૂટી પડ્યું. અહંકાર તથા વિદ્વતા, અહંકાર અને નમ્રતા ઉપર વિચાર કરતા કરતા સાધુ પોતાના માર્ગે આગળ વધ્યા છે. બસ આ સાથે આજનું પ્રજ્ઞા પુરાણનું ચિંતન, નારી મહાત્મ્યનું ચિંતન અહીંયા આજનું ચિંતન પૂર્ણ કરીશું. અસ્તુ. જય ગુરુદેવ. પ્રજ્ઞા પુરાણ કી જય. સદગુરુદેવ કી.